અધ્યક્ષ, મારા પરમ મિત્ર ભાઈ શ્રી પ્રવીણભાઈ, આદરણીય દિવેટિયા સાહેબ જેમણે મને આ પ્રસંગમાં જોડાવા માટે લગભગ ફરજ પાડી એમ કહું તો ચાલે એવા, આદરણીય ડૉક્ટર મંદાબેન, શ્રોતાઓમાં એટલી બધી વિશિષ્ટ પ્રતિભાઓ અહીંયા ઉપસ્થિત છે કે બધાને નામ દેવા જાઓ તો કદાચ મારો સમય છે તે એમાં જ જતો રહેશે, એટલે આપ સૌને વંદન કરું છું, આવકારું છું. દિવેટિયા સાહેબે શરૂઆતમાં બહુ સાચી વાત કહી અને મંદાબેન જ્યારે મને આ સળગતું લાકડું પકડાવીને ગયા ત્યાર પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે ગાંધી વિચાર અને ઔદ્યોગિક વિકાસ, લાગ્યું કે આપણે ફસાયા છીએ, એટલે સરળ નથી. એ દિવેટિયા સાહેબની વાત સાથે સંમત થવામાં મને જરાય હરકત નથી. પછી વિચારવાનું શરૂ કર્યું કે ગાંધી વિચાર એટલે શું. તો પહેલો વિચાર આવ્યો કે ગાંધીજીએ જાતે જ કહ્યું છે કે મારા કોઈ વિષય ઉપર બે અભિપ્રાય હોય તો છેલ્લે મેં જે કહ્યું હોય તેને મારો અભિપ્રાય ગણો. ગાંધી વિચાર એટલે સતત પરિવર્તનશીલ વિચાર, જે કોઈ ફ્રેમમાં ચોકઠામાં ન બંધાય અને હંમેશા એક વખતે બાપુ એમ કહે કે ખજૂરીમાંથી નીરો બને છે માટે એને કાપી નાખો, અને બીજી વખતે એમને સમજાવવામાં કે આમાંથી તો ગોળ પણ બને ત્યારે ખજૂરી વાવવાનું અભિયાન પણ ઉપાડે, એનું નામ ગાંધી. અહિંસાની વાત કરે તે ગાંધી, પણ વાછરડાનો દર્દ ન જોઈ શકે. અને સરદાર પટેલ સાહેબ કહે કે તો હવે એને રહેવા દો એમને, એમ નકામું તમારું ક્રિટિસિઝમ થશે, એની મેદજ શાંત થઈ જશે. છતાં પણ કરુણા એટલી કે એને ઝેરનું ઇન્જેક્શન આપીને શાંત કરાવી દે, તેનું નામ ગાંધી. એટલે ગાંધી વિચાર એ સ્ટેટિક નથી. પહેલાં તો સમય અનુસાર ગાંધી વિચારને કઈ રીતે અનુકૂળતાના બીબામાં ઢાળો કે જેથી એ પ્રસ્તુત બની રહે, એ વાત મારા મત પ્રમાણે વધુ અગત્યની છે. અને એ વાતનો આપણે વિચાર કરીએ તો મજૂર મહાજનની જે ફિલોસોફી છે તે નજર સામે આવ્યા વગર રહે નહીં. બાપુએ એવું કહ્યું હતું જ્યારે અનસુયાબેન અને બેંકર સાહેબ આખી મોમેન્ટનો વિચાર કરતા ત્યારે કે ત્રણ ભાગ છે. એક ભાગ છે માલિક જે ધન રોકે છે, એમાંથી મશીનો આવે છે, મકાન બને છે. બીજો ભાગ છે મેનેજમેન્ટ, જે લોકો સુપરવિઝન કરે છે અને પ્રક્રિયાને પ્રોડક્શનની આગળ વધારે છે. અને ત્રીજો ભાગ છે લેબર, એટલે મજૂરી. આ ત્રણેયનો જ્યાં સુધી સમન્વય ન થાય ત્યાં સુધી કોઈ પણ ઔદ્યોગિક પ્રક્રિયા જે સુચારુ રૂપે ચાલવી જોઈએ અને જે પ્રમાણેનું વળતર એણે આપવું જોઈએ, હરીફાઈ સામે ટકી રહેવું જોઈએ, તે ન થઈ શકે. અને એટલે એમણે એક મંત્ર આપ્યો કે વિવાદ તો થવાનો, બે માણસો ભેગા થાય તો ત્રણ અભિપ્રાય થાય ઘણી વખતે, એની કોઈ ચિંતા નહીં કરવાની, પણ વિવાદ થાય તો એનો પહેલો ઉકેલ છે સંવાદ. તમે સાથે બેસો, વિચાર વિમર્શ કરો, હડતાલ પાડવાથી કોઈનું ભલું નથી થવાનું, તોડફોડ કરવાથી કોઈનું ભલું નથી થવાનું. તો વિવાદ પછીનું સ્ટેજ સંવાદ, અને સંવાદથી પણ વાત ન ઉકલે તો પછી લવાદ. આજે આઈએલઓ ફોર્મ થયું ત્યાંથી માંડીને અત્યાર સુધી ગુજરાતમાં એક જે મજૂર પ્રવૃત્તિ ચાલે છે એના પાયામાં જો કોઈ સિદ્ધાંત રહેલો હોય, ગુજરાત ઓલવેઝ બોસ્ટ ઓફ લીસ્ટ નંબર ઓફ મેન્ડેટ્સ લોસ્ટ ઇન ધ કન્ટ્રી, તો એ આ ગાંધીયન ફિલોસોફી છે. એટલે ઉદ્યોગ સાથે ગાંધીને એક કરતાં વધારે કારણસર લાગે ઓળખે છે. ચોથો મુદ્દો છે કે એ કરવા જતાં સ્વદેશીને પ્રાધાન્ય આપો. માન્ચેસ્ટર ઉપર આપણે નપતા થયે નહીં, આપણે એ ઉદ્યોગ અહીં કેમ ન થયો. તો ત્યાંની ગાંધી બહુ મોટા અર્થશાસ્ત્રી હતા અને એમના જે અમુક વિચારો છે તે વિચારો બ્રિટિશ સામ્રાજ્યની જે સમૃદ્ધિ હતી એના પાયામાં ઘા કરનારા હતા. એટલે
ગાંધી વિચાર ઉદ્યોગ સાથે જોડી શકાય અને એને આજના સંદર્ભમાં જોવો પડે. અને છેલ્લે પાંચમાં મુદ્દો એ છે કે ગાંધી વિચાર એ હમણાં શાસ્ત્રીજીએ જે અહીંયા ભજન પ્રસ્તુત કર્યું એમાં બે મુદ્દા આવી જાય છે. જરૂરત એટલું સૌ કોઈ પામે, પેટના ખારડા પૂરવા, અને બીજી વાત છે મહેનતનો જય ગાય નિરંતર હરિચરણે ચિંતન કરવા. મહેનત અને પેટનો ખાડો પૂરાય એટલે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, એ ગાંધી વિચારનો પાયાનો વિચાર છે. કોઈ એક જ વ્યક્તિ માલેતુજાર થાય અને સમાજનું શોષણ થતું હોય એ સમાજ વ્યવસ્થા મોડી વહેલી એ વિકૃતિના કારણે તકલીફમાં મુકાય છે. તો આ સંદર્ભમાં આપણે બીજી કેટલીક વાતો જોઈએ. તો 2023ના મધ્યમાં આપણે ચીનને વટાવી ગયા. વસ્તીની દ્રષ્ટિએ ચીન સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હતો, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ આજે છે. એટલે ચીનને આપણે વટાવી ગયા ત્યાં સુધી વાંધો નથી, પણ 15 થી 59 વર્ષનું વય જે વર્કિંગ એજ કહેવાય કે જેમાં માણસ કામ કરી શકે તેટલો સદ્ધર હોય, એમાં 2/3 આપણું પોપ્યુલેશન છે. એટલે આપણો પહેલો પ્રશ્ન છે, જો ગાંધી વિચારને આપણે અપ્લાય કરવો હોય તો આ લોકોને કઈ રીતે, આપણે ડેમોગ્રાફિક ડિવિડનની વાત કરીએ છીએ કે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ના થઈ જાય તે માટે શું કરવું. શ્રમ પ્રચુર વ્યવસ્થા એ આપણા અર્થવ્યવસ્થાને વધારે અનુકૂળ આવે, મૂડી પ્રચુર વ્યવસ્થા તેને અનુકૂળ નહીં આવે. અને ગુજરાત પણ જે વિકસ્યું છે એમાં પણ એના પાયામાં આ વિચાર છે એ હું આગળ જતાં કહું છું. બીજી વાત એ છે કે આપણી જે આયુષ્ય મર્યાદા છે તે વધીને 71 થઈ છે, એટલે લાંબુ જીવવા રહે છે. સિનિયર સિટીઝન્સની સંખ્યા 10 કરોડ ઉપર થઈ છે, લગભગ 7% જેટલા માણસો સિનિયર સિટીઝન છે. ટોટલ ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, અત્યારે 2 છે પણ 2 થી ઘટશે, ચાઇનાનો તો ઘણો નીચે છે આપણા કરતાં. એટલે જે સિનિયર સિટીઝન્સ છે તેમના માટે જો બધાને પૂરતી તકો આપવાની હોય તો તેમના માટેની પ્રવૃત્તિ શું? 71 આયુષ્ય મળ્યા પણ પછી કેટલાક એમ કે એમની નિવૃત્તિ હોય વધારો તો પછી યુવાનો શું કરશે? કારણ કે આપણી સરેરાશ જે ઉંમર છે તે 32 છે, એટલે વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એટલે આપણા પ્રશ્નો છે એવા એકબીજા સાથે ઘર્ષણમાં ઉતાર એવા પ્રશ્નો છે. એક બાજુ સિનિયર અને સિનિયર મોસ્ટ સિટીઝન્સનું જૂથ વધતું જવાનું છે, બીજી બાજુ યુવાનો અને બેરોજગારીનો પ્રશ્ન વધતો જવાનો છે, ત્રીજી બાજુ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. 10% લોકો પાસે આ દેશમાં 90% સંપત્તિ છે અને આમ છતાંય આ દેશમાં ઇન્ડિરેક્ટ ટેક્સીસમાં સૌથી વધારે રેવન્યુ એ આપણને GST મળે છે. અને જાણીને આપને નવાઈ લાગશે કે 52% GST એ ગરીબીની રેખાની નજીક અથવા નીચેના લોકો ભરે છે, 3% ધનિકો ભરે છે અને બાકીનો મધ્યમ વર્ગ ભરે છે. એટલે આપણું જે ટેક્સ સ્ટ્રક્ચર છે, ઇન્કમ ટેક્સની વાત આપણે ન કરીએ, ડાયરેક્ટ ટેક્સમાં તો જેની પાસે આવક છે તે ભરે છે, પણ આવક નથી. એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી મજૂર બહેન છે, એનું દીકરીનો બાળક રડે છે, 5 રૂપિયાનું બિસ્કીટનું પાર્લેનું પેકેટ લઈ આપે છે, તેના પર 15% GST લાગે છે. એ એટલે ભૂખ પર પણ અહીંયા વેરો છે, ગરીબી પર પણ વેરો છે. એટલે આ જે મૂળ વાત કહી કે આપણે જરૂરત એટલું સૌ કોઈ પામે, તો જરૂરત એટલું સૌ કોઈ પામતું હોત તો 80 કરોડ લોકોને આપણે 5 કિલો ઘઉં નહીં આપવા પડતા હોત. અને એ નથી થતું માટે ઘણા બધા પ્રશ્નો આપણા ત્યાં ઊભા થયા છે, કૃષિથી માંડીને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી, અને મોટાભાગે આપણી ગેરસમજોના કારણે ઊભા થયા છે. ત્યારે
ગાંધી વિચારને લક્ષમાં રાખીને વિકાસ કરવો જોઈએ એ બાબતમાં જો હજુ આપણને શંકા હોય તો એના માથા પરિણામ ભોગવવા આપણે તૈયાર રહેવું પડશે. મૂડી પ્રચુર ઔદ્યોગિક વ્યવસ્થા એ અને હવે પછી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે એ હમણાં જ IMF's મેનેજિંગ ડિરેક્ટરનું એક પેપર આવ્યું છે કે 30%-50% સુધીની નોકરીઓની તકો એના કારણે છીનવાશે. તો આર વી ગોઈંગ ટુ પ્રિફર ધીસ કાઇન્ડ ઓફ અરેન્જમેન્ટ ઓર આર યુ ગોઈંગ ટુ હેવ યોર ઓન ઇકોનોમિક મોડેલ? અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં અર્થવ્યવસ્થાને કોણ જાણે કેમ નહીં સમજવાનો આ સોગન લઈને બેઠેલા લોકો એ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. કૃષિ એમ કે 16% જ GDP પેદા કરે છે, પણ આપણે એ નથી સમજતા કે 50% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી ખેતી અને ગ્રામોદ્યોગ આધારિત પ્રવૃત્તિમાંથી આવે છે. 50% બજાર એ ખેતી અને ગ્રામોદ્યોગ આધારિત પ્રવૃત્તિમાંથી આવે છે. 55% મોટરસાઇકલ ગામડામાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે. આજે કોઈ ગામમાં જાઓ તમે તો તમે અહીંથી શહેરમાંથી ગયા તો પહેલું છોકરાને કહેવામાં આવે છે કે જ્યાં બિસ્લેરી રહી આવો, એમના માટે મિનરલ વોટરનો પર્યાય વાચક શબ્દ બિસ્લેરી છે. આ બધી શહેરોના જે કારખાના ધમધમે છે તેનું કારણ આ 16% GDP છે. તમે એને GDP 8% જ છે કૃષિનું એમ કહીને ઇગ્નોર નથી કરી શકતા. ત્યાં જ બીજો પ્રશ્ન ઊભો થયો છે, ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ. આપણા ખેતરની સરેરાશ વિસ્તાર નાનો ને નાનો થતો જાય છે. જે એક સમયે આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે જે વિસ્તાર હતો એની સરખામણીમાં અત્યારે 98.6% કૃષક એ માર્જિનલ અને સ્મોલ ફાર્મર્સ તરીકે ઉત્પાદન કરે છે. એટલે તમે એને મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરો છો, કાયદો કરશો તો પણ 2 વર્ષથી વધારે એ પ્રશ્નનો ઉકેલ નહીં લાવી શકો. જ્યાં સુધી તમે એને પાયામાંથી નથી જોતા અને પાયામાંથી એનો વિચાર કરીને આ જે પ્રશ્નો છે ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડથી માંડીને એગ્રોક્લાઇમેટિક ઝોન પ્રમાણે પાક લેવો જોઈએ. આપણે નિકાસ કરીએ છીએ, પાણીની આપણા ત્યાં સખત તંગી છે. એક સમય જ્યારે આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે 5200 કરતાં વધારે ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ આપણી પાસે પાણી હતું. અત્યારે 1200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ પાણી આપણી પાસે છે અને એમાં પણ 2/3 ભાગનું પાણી ગંગા બ્રહ્મપુત્ર જમના એના તટપ્રદેશમાં છે. એટલે ગુજરાત જેવા રાજ્યમાં તો 800 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ પાણી છે, જે વોટર સ્ટ્રેસ કન્ડિશન છે. 2/3 દેશ વોટર સ્ટ્રેસ કન્ડિશનમાં છે અને આપણે વોટર ઇન્ટેન્સિવ મેથડ્સથી પાક થાય એવી ખાંડની નિકાસ કરીએ છીએ. મટનના એટલે બીફ માંસના આપણે મોટામાં મોટા નિકાસકાર છે જેમાં પાણીનો સૌથી મહત્તમ વપરાશ થાય છે. એટલે આપણી જે નીતિઓ છે એનો સર્વાંગીણ વિચાર જે રામલાલભાઈએ શિક્ષણ માટે કહ્યું કે શિક્ષણ કેવું હોવું જોઈએ, સર્વાંગીણ હોવું જોઈએ. શિક્ષણમાં એ આ વાળો કે પેલો વાળો એ નહીં ચાલે. એ જ વાત એલ્વિન ટોફલરે કહી છે. એલ્વિન ટોફલરે કહ્યું છે કે આવનાર જગત કેવું હશે તો એને પહેલું વસ્તુ કહી છે કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ વન હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. બીજી વાત એણે કહી કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ઘૂસી જશે. મલ્ટિપલ ટેકનોલોજીઝ વિલ બી ઓર્ડર ઓફ ધ ડે. એક સિંગલ ટેકનોલોજી નહીં ચાલે, એક જ વસ્તુમાં એક કરતાં વધારે ટેકનોલોજી વપરાતી હશે. ત્યાર પછી ધ પેસ એટ વિચ ધી ટેકનોલોજી વિલ ચેન્જ વિલ બી સો ગ્રેટ કે તમે રાત્રે સુઈ જાઓ ને સવારે તમારી જાતને અપડેટ ના કરો તો યુ વિલ બી આઉટડેટેડ. એટલે આ પરિસ્થિતિમાં તમે જ્યારે પસાર થવાના છો અને એ પરિસ્થિતિ આપણા દેશમાં પણ એનાથી બાકાત રહી શકવાના નથી. ઇન્ટરનેટ કે મોબાઈલ કે એ જે ઝડપે પ્રસર્યું છે આપણા દેશમાં એ પ્રસરશે. તમે દુનિયાથી અલગ રહીને વૈશ્વિકરણની વાત કરી શકવાના નથી. ત્યારે એ સંયોગોમાં ગાંધી વિચારનો કેટલો અને મંદાબેને જે વાક્ય કહ્યું ખૂબ અગત્યનું છે કે દેર ઇઝ સફિશિયન્ટ. એવું નથી કે આપણા ત્યાં બધું જ ખોટ છે.
તમારી જરૂરિયાત છે તો એને મિટવિત કરવા માટે અને એને પૂરી પાડવા માટે પૂરતું છે આ દેશમાં, પણ તમારી લોભને પૂરો પાડવા માટે આ દેશ પાસે પૂરતા સંસાધનો નથી. એટલે દેર ઇઝ નો ઇનફ રિસોર્સિસ ફોર મીટિંગ વિથ યોર ગ્રીડ્સ. એટલે આ એક મુદ્દાને પણ આપણે લક્ષ્યમાં રાખી અને વિચારવો પડશે. તો એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? હવે ગુજરાતના દાખલા પર આવીએ તો ગુજરાત શું હતું? ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે એ ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ 8મા નંબરનું રાજ્ય હતું. ગુજરાતીઓની અપેક્ષાથી મુંબઈ એમની સાથે ભળશે, કાં તો સેન્ટ્રલ ટેરિટરી બનશે. નહીં થયું. લેસ દેન 1 એકર પર કેપિટા એગ્રીકલ્ચર લેન્ડ હતી ગુજરાત પાસે. એટલે કૃષિના માર્ગે ગુજરાત પ્રગતિ કરી શકે, આર્થિક પ્રગતિ કરી શકે શક્યતા ઓછી હતી. એટલે ગુજરાતે ઔદ્યોગિક વિકાસનો માર્ગ પકડ્યો. દેટ્સ હાઉ ગુજરાત પ્રેફર્ડ ધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. પણ એ ઔદ્યોગિક વિકાસ કેવો? તો એ ઔદ્યોગિક વિકાસ એ નાના અને માઇક્રો ઇન્ડસ્ટ્રીનું બિયારણ વાવનારનો ઔદ્યોગિક વિકાસ હતો. રિલાયન્સ અહીંયા શરૂ થયું, એની કુલ મૂડી 2,38,000 હતી. નિર્મા 30,000, રસના લેસ ધેન 20,000, કેડિલા 1,00,000, ટોરેન્ટ લેસ ધેન 1,00,000. આ નાના જે બિયારણ વાવવાના કામ થયા, પ્રવીણભાઈ વોઝ 1 પર્સન હુ એઝ અ ડિરેક્ટર ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટેડ એ હેલ્પિંગ વન સ્ટોપ ઓર્ગેનાઇઝેશન કોલ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. ગુજરાત સરકારે અને ખાસ કરીને આઈ વિલ ગીવ ક્રેડિટ ટુ મનુભાઈ શાહ કે જેમણે ગુજરાતને એ કન્સેપ્ટ આપ્યો કે નાના જેટલા ઉદ્યોગો છે તે ઝડપથી થઈ શકશે. તૈયાર શેડ આપો, રસ્તા આપો, પાણી આપો, અને એ રસ્તે ગુજરાતે ઔદ્યોગિક વિકાસનો માર્ગ પકડ્યો. તો ગુજરાતમાં એ વખતે બેરિંગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આજે અહીંયા આપણે એને લગભગ નામશેષ થતી જોઈએ. તો ટેક્સટાઇલ ગુજરાતમાંથી નાબૂદ નથી થઈ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસી છે, પણ એ વિકસી છે એ બિયારણ ફરી પાછું પેલા વડના ટેટાના બિયારણ જેવું છે. સુરતમાં પાવરલૂમને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસી, ડિસેન્ટ્રલાઇઝ એક્ટિવિટી થઈ, નાના નાના એકમો કામ કરતા થયા. દુનિયામાં સૌથી વધારે નીટિંગ મશીન સુરતમાં કામ કરતા થયા. તો ધીઝ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ અને સુરતમાં જે પાવરલૂમ્સ કામ કરે છે તે આજે 38 કિલોમીટર દર મિનિટે કપડું બનાવે છે. અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શીખશે એવું નથી, પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું સેન્ટર બદલાયું છે, સુરત બન્યું છે. કમ્પોઝિટ ટેક્સટાઇલ મિલ એ ડાયનોસરની માફક પોતાની જાતને એડજસ્ટ ન કરી શકી, માટે એ ધીરે ધીરે કાળની ગતામાં વિલીન થઈ ગઈ. તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસના મૂળમાં માઇક્રો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે. ગુજરાત 8મા નંબરેથી બીજાને ઇવેન્ચ્યુઅલી 1લા નંબરે 1990માં પહોંચ્યો. ત્યાં સુધી ગુજરાતમાં ભાગ્ય જ મોટા ઉદ્યોગો હતા, અને જે હતા તે પણ લગભગ ગુજરાત રિફાઇનરી કે આઈપીસીએલ કે કમ્પલસરીલી રો મટીરિયલ અહીંયા હતું, માટે અહીંયા આવ્યા હતા. બાકી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મહદઅંશે સ્મોલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીના કારણે થયો, અને એના કારણે આપણે આજે ગુજરાતને આ સ્તરે પહોંચેલું છે. હીરા ઉદ્યોગ શરૂ થતા શું હતો? આજે દુનિયામાં 12 હીરા વેચાય, એમાંથી 11 ગુજરાત સુરતમાંથી પસાર થાય છે. કેમ? એટલે ગુજરાતમાં જે કંઈ વિકાસ થયો છે, આ જે આપણે આપણે સામે ઝળહળાટ મૂકવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાતના નામે, એ વિકાસ નથી. ગુજરાતનો વિકાસ એ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એના કારણે થયેલો વિકાસ છે, અને એ વિકાસ હવે નિગ્લેક્ટ થતા મરવા પડ્યો. આજે GIDC, GSFC, GIIC ખતમ થઈ ગયા. એક જમાનામાં એની એડવર્ટાઇઝમેન્ટ ગુજરાત સરકાર કરતી હતી, ધી ફોર વ્હીલ્સ દેટ ગિયર ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઓફ ગુજરાત. એ ફોર વ્હીલ્સ ચારે ચાર ચક્કા છૂટા પડી ગયા. અત્યારે નાના કે માઇક્રો ઇન્ડસ્ટ્રી હાથ પકડનાર કોઈ છે નહીં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ થઈ છે, પણ ત્યાં તો પેલા કોટ પેન્ટ ટાઈવાળા માણસો બેસે છે. એમનાથી આપણો નાનો માણસ લોન લેવા જાય તો એને મજા નથી આવતી, એ કશું કરી નથી શકતો. બાકી આપણે વિકસ્યા તે પણ જે ગાંધીયન થોટ હતો કે ઇવન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, રાજકોટમાં ડીઝલ એન્જિન વિકસ્યું, જામનગરમાં બ્રાસ પાર્ટ્સ,
સ્થાનમાં સિરામિક્સ, હિંમતનગરમાં સિરામિક્સ, અમદાવાદમાં ટેક્સટાઇલનો બેઝ હતો, ધીરે ધીરે ઓછો થયો, પણ ડાયસ્ટફ અને ઇન્ટરમિડિયેટ્સ. ફાર્માસ્યુટિકલ ગુજરાતમાં ધીરે ધીરે વિકસતું ગયું. આજે 1/3 ઓફ ધ ફાર્માસ્યુટિકલ્સ ઇન ઇન્ડિયા વી પ્રોડ્યુસ મેઇનલી થ્રુ લાર્જ નંબર ઓફ સ્મોલ ફોર્મ્યુલેશન યુનિટ્સ. એટલે જે ગાંધીયન વિચાર છે કે ઘણા ગાંધીજીનો પાયાનો સિદ્ધાંત કહેવાનો એ હતો કે તમે આયોજન એવું કરો કે છેવાડામાં છેવાડા જે માણસ છે એને લક્ષ્યમાં રાખીને કરો. એ આયોજન જ્યાં સુધી તમે નથી કરતા કે છેવાડાના માણસને શું મળે છે આમાંથી, ત્યાં સુધી માત્ર જળહળાટ અને ચળકાટથી એ વિકાસની ગાથા નથી લખી શકાતી. આપણે અત્યારે એને પેલા આર્ટિફિશિયલ જેને કહેવાય કે કોસ્મેટિક્સથી સજાવીને ગુજરાતને ઔદ્યોગિક રાજ્ય તરીકે બહાર પ્રેઝન્ટ કરવા નીકળે છે, આની કોઈ જરૂર નથી. ગુજરાત આજે પણ જે બેઝિકલી આપણને સમજ પડવી જોઈએ કે આપણે શ્રમ પ્રચુર વિકાસ જોઈએ છે, મૂડી પ્રચુર વિકાસ નથી જોઈતો. ઇટ્સ નોટ અવર નીડ. અને નાના ઉદ્યોગો અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ એ લોકો નિકાસ ના કરી શકે, ગુણવત્તાવાળો માલ નથી બનાવતા. તો એ જ્યારે 90s વાત કરીએ તો 35% ડિરેક્ટ અને 15% બીજા મોટા ઉદ્યોગોમાં, 50% પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીનું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાંથી આવતું હતું. 35% ઓફ ધ ડિરેક્ટ એક્સપોર્ટ્સ કેમ ફ્રોમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. તો એની ગુણવત્તા નહોતી તો વિશ્વ બજારમાં વેચાતું હતું કઈ રીતે? અને એ પછી તમે શું કરી શકે? આટલા બધા મોટા ઉદ્યોગો લાવીને પણ તમારો એક્સપોર્ટમાં શેર તો 1.7% છે, વિશ્વ વેપારમાં આપણો ફાળો 1.7% છે, અને એમાં પણ 50% તો કોમોડિટીઝ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ક્યારેક ડુંગળી બહાર મોકલીએ, ક્યારેક ડુંગળી અટકાવી દઈએ, અને ક્યારેક ખાંડ બહાર મોકલીએ, અને ક્યારેક ખાંડ અટકાવી દઈએ ને. એટલે એમાં પણ આપણે જે બહાર મોકલીએ છીએ એનાથી કોઈ આપણો પર્પઝ સર થતું હોય. ઇનફેક્ટ સમ ઓફ ધ કેસીસ જે મેં પહેલાં કહ્યું તેમ આપણે ઔદ્યોગિક મેન્યુફેક્ચર ગુડ્સ એક્સપોર્ટ નથી કરતા, પાણી એક્સપોર્ટ કરીએ છીએ. અને પાણી એક્સપોર્ટ કરો છો એનો અર્થ એ થાય કે જે માણસને એનિમિયા છે, એનિમિક છે, એ રક્તદાન કરે છે, એ પ્રકારની પરિસ્થિતિઓ આપણે નિર્માણ કરી છે. એટલે ગાંધીજીના એ સિદ્ધાંતને આપણે જો સ્વીકારીએ કે પરિસ્થિતિ પ્રમાણે બદલાવ, અને પરિસ્થિતિ પ્રમાણે બદલાઈને છેવાડામાં છેવાડાના માણસને કઈ રીતે લાભ થાય તે પ્રકારનું આયોજન કરવું, તે ગાંધીયન ફિલોસોફી ઓફ ડેવલપમેન્ટ છે. ગાંધીયન ફિલોસોફી ઓફ એની કાઇન્ડ, એની થોટ એ રિજિડ ક્યારેય નહોતી. ગાંધીજી મૌન હતો છતાં પણ કોઈનું અવસાન થયું ત્યારે એના દીકરાને સાંત્વના આપવા પહોંચી ગયા હતા, અને એ દિવસે મૌન તોડ્યું તેમણે. એટલે ગાંધીજીના નામે આપણે જે રિજિડિટીને પ્રોત્સાહન આપીએ છીએ, એણે જે ગાંધીના ફિલોસોફીનું જેટલું નુકસાન કર્યું છે એટલું બીજા કશાય નથી કર્યું. કે ગાંધીયન ફિલોસોફી એટલે આજ થાય, ખાદી જ પહેરાય, આમ થાય તેમ થાય, એવો ગાંધીજી આજે કદાચ ગાંધીજી હયાત હોત તો શું એમણે આ કર્યું હોત? એ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ તો ઘણીવાર જવાબ એ હકારાત્મક નથી આવતો. અને એટલે ગાંધી વિચાર પ્રસ્તુત છે, પ્રસ્તુત રહેશે, અને જેમ સમય વીતતો જશે એમ વધુ ને વધુ પ્રસ્તુત બનશે એવું એક કરતાં વધારે મહાનુભાવોએ કહ્યું છે. પણ એ ગાંધી વિચાર પ્રસ્તુત હોય તે સ્વીકારવાનો છે આપણે. જેને અપ્રસ્તુત છે એને પેલા ક્રિયાકર્મ તરીકે કે કર્મકાંડ તરીકે સ્વીકારી અને એને વધારે અપ્રસ્તુત આપણે બનાવવાની જરૂર નથી. તો ગાંધી વિચાર પ્રસ્તુત કેમ નથી? ગાંધી વિચાર આજે પ્રસ્તુત છે. આજે પણ તમે વિવાદ નહીં, લવાદની નીતિ અનુસરો તો કોઈ પણ ક્ષેત્રમાં પ્રસ્તુત છે. આજે પણ અહિંસાની આપણે વાત કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં પ્રસ્તુત છે. આજે પણ શ્રમ પ્રચુર ઉદ્યોગોની વાત કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં પ્રસ્તુત છે. આજે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થની વાત કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં પ્રસ્તુત છે. તો એ ને સાથે લઈને આપણે ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો એ પ્રસ્તુત નથી એમ નહીં કહી શકાય. પણ સાથે એ પણ સ્વીકારવું પડશે કે આજે એક
60% કરતાં વધારે જીડીપી સર્વિસ સેક્ટરમાંથી આવે છે. જીડીપીનું આખું કળેવર બદલાયું છે. ત્યારે તમે એને મશીનરી સાથે જોડીને જ થયેલો વિકાસને જ ઔદ્યોગિક વિકાસ ગણશો તો એ નહીં ચાલે. એ રીતે નોકરીઓનું કળેવર બદલાયું છે. પહેલાં એવું હતું કે સરકારની બધી સંસ્થાઓ એક્સપાન્ડ થતી હતી એટલે તમે ભણી રહો એટલે સરકારી નોકરી મળતી હતી. આજે સર્વિસ સેક્ટર એક્સપાન્ડ થાય છે. તમે ભણી રહો એટલે તમને સર્વિસ સેક્ટરમાં તમને ઓપોર્ચ્યુનિટી મળે અને મળી શકે. તો આખી શિક્ષણ રામલાલભાઈ તો શિક્ષણ ક્ષેત્રે એક્સપેરિમેન્ટલ સંશોધનના હિમાયતી હતા. તો આપણે એવું શિક્ષણ કેમ નથી આપતા? આમ કહીએ છીએ સા વિદ્યા યા વિમુક્તે, અને બીજી બાજુ શિક્ષિત બેરોજગાર એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. કાં તો માણસ ભણ્યો નથી, શિક્ષિત માણસ હોય તો બેરોજગાર કઈ રીતે હોઈ શકે? તો આપણે એવું શિક્ષણ કેમ નથી આપતા કે 10મા ધોરણ પછી બધાને કોલેજમાં જવું જરૂરી ના હોય, 10મા ધોરણ સુધીમાં એક સ્કિલ શીખે. સારું શબ્દ જેની આગળ લાગે છે એ બધી જ સ્કિલ શોર્ટ સપ્લાયમાં છે. તમે કોઈ પણ બેનને પૂછો કે કેવો છે તમારો, ઘરકામ કરે છે, રામો કેવો છે, નોકર કેવો, ઠીક ચાલે છે, પણ સારો આજકાલ સારા માણસો નથી મળતા. સારો શબ્દ લાગ્યો શોર્ટ સપ્લાયમાં જાય છે. આપણે સારા પેદા કરવાનું છોડી દીધું છે. સારો ડ્રાઈવર, સારો મિકેનિક, સારો નોકર, આ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી નોકરીનો પ્રશ્ન રહેવાનો અને બેરોજગારી આપણો મોટો પ્રશ્ન બનવાનો છે. કારણ કે બેરોજગારીમાંથી અસંતોષ અને અસંતોષમાંથી પછી આ બધી ભાંગફોડવાદી નક્સલાઇટ પ્રવૃત્તિઓ આ પરિસ્થિતિ તરફ જશે. તો શિક્ષણ પહેલો બદલાવ માગે છે. એમ આપણે કહીએ કે નોલેજ ઇઝ પાવર, અને વન હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. અને બીજી બાજુ પહેલી 150 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી ના હોય તો આ વિરોધાભાસ કેમ ચાલે? તમારે શિક્ષણ નીતિમાં અથવા તો શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળ પરિવર્તન લાવવા જોઈએ. પણ એને આપણે વેપાર બનાવ્યો છે. એક ત્રીજો ક્લાસ ઊભો થઈ રહ્યો છે. એક સરકારી સ્કૂલોમાં ભણતો વર્ગ જે બક્ષીપંચ ને મહદઅંશે ગરીબ વર્ગમાંથી આવે છે, એક મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના છોકરા જે ખાનગી પ્રમાણમાં સારી સ્કૂલોમાં ભણે છે, ફી સારી ભરે છે, અને ત્રીજો એ સુપર રિચ ક્લાસ કે જે અહીં ભણે છે અને પછી હાર્વર્ડ કે સ્ટેનફર્ડ કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કે એવી જગ્યાએ ભણે. એટલે એજ્યુકેશન ઇઝ ક્રિએટિંગ. આપણે વર્ગવાદ, વર્ગભેદ નાબૂદ કરવો છે. એના બદલે આપણે આ શિક્ષણની આજની પદ્ધતિ છે એમાં વર્ગભેદ ઊભો કરીએ છીએ કે આ આજે ગ્રેજ્યુએટ ઇન્જિનિયર હોય અને એ તલાટીની નોકરી માટે અરજી કરે તો એ શિક્ષણ સંસ્થાના માટે પણ લાંછનરૂપ છે અને જ્યાં ભણ્યો તેના માટે પણ લાંછનરૂપ છે. તો આ વાત આપણે પાયામાંથી વિચારવાની છોડી દીધી છે. જે વિચાર આપણે સ્વદેશી શિક્ષણની જરૂર હતી ત્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. 1952માં રામલાલભાઈ અહીંયા લેક્ચરર તરીકે જોડાયા અને પછી આજીવન એક યા બીજી રીતે છેક ચાન્સેલર અને પછી પરમનન્ટ મેમ્બર ઓફ ધી ગવર્નિંગ બોડી સુધી જોડાયેલા રહ્યા. એ શિક્ષણ સંસ્થા, એ શિક્ષણ સંસ્થા આજે કઈ દિશામાં જઈ રહી છે? કેન યુ સે દેટ વી આર એબલ ટુ મેન્ટેન ઇટ્સ ફેબ્રિક એઝ અ ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ? ધ આન્સર ઇઝ નો. આપણે ગાંધીયન મૂલ્યોને બાજુ પર મૂકીને ચાલવા માંગીએ છીએ તો ગવર્નરને શું કામ છે અહીંયા? અહીંયા ગવર્નરને આ ગુજરાત વિદ્યાપીઠમાં શું કરવાનું છે? એમને જે કરવાનું છે તે કરતા નથી, નહીં કરવાના કામો કરે છે. શિક્ષણ મંત્રી જે માણસ રહી ચૂક્યો હોય એ માણસ અહીંયા નાઇધર ચાન્સેલર નોર ધ વાઇસ ચાન્સેલર, વચ્ચેના ક્ષેત્રમાં એ અહીં આવે તો કાં તો એ શિક્ષણ મંત્રી તરીકે કંઈક ગરબડવાળું કામ હતું, કાં તો હવે કંઈક ગરબડવાળું કામ છે. એટલે આપણે જાતે કરીને ગાંધીયન જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે સ્વીકારીને ચાલીએ છીએ કે અત્યારના જમાનામાં એમ કે બધું ગાંધીજી કહેતા તેવું નથી, કોણ કહે છે ના ભાઈ, બધું જ થાય. ગાંધીજીએ ક્યારેય એવું નથી કહ્યું કે આ જ કરો તો જ રિજિડિટી પ્રમાણે તમે ગાંધીયન છો, એવું નથી કહ્યું. એમણે તો 11 મહાવ્રત આપ્યા છે કે સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોઈતું ન સંગરવું
બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન અભળાવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરો. આમાંનું એક પણ તમે આચરો છો તો તમે ગાંધીવાદને જીવતો રાખી રહ્યા છો. આમાંનું એક પણ જ્યાં ના આચરણ થતું હોય એવી ગાંધીયન સંસ્થાને ગાંધીયન સંસ્થા કહેવડાવવાનો અધિકાર નથી. ગોડસેએ ગાંધીને એક વખત માર્યા, પણ આ લોકો ગાંધીને રોજ મારે છે. એટલે ઔદ્યોગિક વિકાસ એને ઔદ્યોગિક વિકાસ તરીકે ના જોઈએ આપણે. ઔદ્યોગિક વિકાસ એ આર્થિક ઉપાર્જનનું એક સાધન છે અને એક જમાનામાં ગુજરાત માટે જરૂરી હતું, કારણ કે આપણી પાસે કૃષિ વિકસી નહોતી, સિંચાઈની યોજનાઓ નહોતી. એકમાત્ર 1956માં કાકરાપાર વિયર થયું સિવાય કોઈ મોટો બંધ નહોતો આપણી પાસે. ત્યારે ઔદ્યોગિક વિકાસ જરૂરી હતો. આજે જે કરવું જોઈએ તે ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસનું કામ કરવું જોઈએ, જે થતું નથી. પ્રવીણભાઈ પણ નર્મદા નિગમના ચેરમેન રહી ચૂક્યા છે. આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે, માંથી 8 મિલિયન એકર ફીટ પાણી કૃષિ માટે છે. રાજસ્થાનને 1.5 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. 1.5 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે એમાંથી એ લોકોએ કાયદો કર્યો કે ભાઈ નર્મદાનું પાણી લેવું તો ફરજિયાત તમારે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ નાખવી જ પડે. હવે 1.5 મિલિયન એકર ફીટમાંથી 2.5 લાખ એકરને એ લોકો સિંચાઈ આપે છે. આપણે 8 મિલિયન એકર ફીટ પાણી લઈને બેઠા છીએ, હજુ 6 લાખ 7 લાખ એકરમાં રમીએ છીએ, ને એ પણ આંકડા ફર્સ્ટ ફિગર્સ છે. બે ઉનાળુ પાક ને શિયાળુ પાક લેતા હોય બે વખત નર્મદાના પાણી આપતા જમીનને ડબલ ગણી લેવાની. એટલે જ્યાં સુધી આપણે નૈતિકતાને સ્વીકારતા નથી અને માત્ર ને માત્ર આંકડાઓ આપણને અનુકૂળ આવે તે પ્રમાણેના બનાવીને જીવીએ છીએ તો આ જ થવાનું છે. ગાંધીનો પાથ, ગાંધીયન ફિલોસોફી, ગાંધીયન થોટ, એટલે ઉદ્યોગ કરો છો તમે તો કામદારનું હિત માલિક જુએ અને માલિકનું અને મૂડીનું હિત કામદાર જુએ, એ ગાંધીયન ફિલોસોફી છે. ગાંધીયન ફિલોસોફી એ નથી કે કામદારનું જે થવું હોય તે થાય, એનું શોષણ થવું હોય તો ભલે થાય, પણ માલિક માલે તો જાહેર થાય. માલિક ગઈકાલ સુધી કોઈના સ્કૂટર પર પિલિયન રાઇડર તરીકે ફરતો હોય અને આજે દુનિયાના ધનિકોમાં એમનું નામ આવી જાય, એ આ જાદુ કોઈ ગાંધીયન ફિલોસોફીમાં નથી. એટલે એ ઔદ્યોગિક વિકાસને આપણે અસ્પૃશ્ય બનાવી દીધો છે. એક જમાનામાં આ બધા લોકો મહાજન કહેવાતા અને એવું કહેવાતું કે મહાજના ગતાસ પંથા, જે રસ્તે મહાજન જાય છે તે રસ્તો છે. આજે કેટલા ઉદ્યોગપતિઓ એમ કહી શકે એમ છે કે મહાજન છે. ગાંધીનો વિકાસ એ મહાજનનો વિકાસ હોઈ શકે, ગાંધીનો વિકાસ એ એક્સપ્લોઇટેશનનો વિકાસ ન હોઈ શકે. ગાંધીનો વિકાસ બેલેન્સ શીટથી ન મપાય, ગાંધીનો વિકાસ એ હ્યુમન ડેવલપમેન્ટથી મપાય. ગાંધીનો વિકાસ એ કોઈ દુનિયામાં તમે શું એક્સપોર્ટ કર્યું નથી ન મપાય, હેપીનેસ ઇન્ડેક્સથી મપાય. તો આ પરિસ્થિતિમાં આપણે જવું હોય તો ઔદ્યોગિક વિકાસને માત્ર દરેક વસ્તુ ગાંધીયન ફિલોસોફી સાથે જોડી. ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ ડુ ઇઝ કનેક્ટ અવર લાઈફ વિથ ગાંધીયન ફિલોસોફી. ઔદ્યોગિક વિકાસ તો એક હથિયાર છે. હથિયાર તો એક માઇક્રોબ્લેડ હોય તો એક સર્જનના હાથમાં આવશે તો એ ઓપરેશન કરશે, કોઈનો જીવ બચાવશે, અને કોઈ ખિસ્સા કાતરના હાથમાં આવશે તો એ કોઈનું ગજવું હળવું કરશે. એમાં માઇક્રોબ્લેડનો વાંક નથી, વાંક છે કોના હાથમાં છે તેનો. એટલે ગાંધીયન ફિલોસોફીનો ઉપયોગ કરીને પણ એક્સપ્લોઇટેશન થાય છે, એવું નથી નથી થતું. એટલે ગાંધી છે માટે એક્સપ્લોઇટેશન નહીં થાય. તો અત્યારે તો લોકો એનાથી ઊંધું કરે છે, ગાંધીના નામે કેટલાય તરી ગયા, તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે. એટલે એ પરિસ્થિતિમાં તમે વિકાસ કરો છો તો ગાંધીનો વિકાસ નથી. પછી ભલે તમે એને ગમે તે નામ આપીને, ગમે તે મોડેલ આપીને ગાંધીના નામ સાથે જોડવા માગતા હો, ઇટ ઇઝ નોટ. અને ઔદ્યોગિક વિકાસ જે માત્ર મૂડી કેન્દ્રિત છે, જે માત્ર મૂડીપતિઓના વિકાસ માટેની જ ઔદ્યોગિક પ્રવૃત્તિ છે, જેને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. આજે સાબરમતી નદી જ્યાં બાપુ એક જમાનામાં લોટી પાણી લેતા હતા, અને કવિતા છે કે ભાઈ નદી કંઈ મારા એકલાની થોડી છે ભાઈ, એમાં પશુ પંખી સૌતણો ભાગ,
મારી જરૂરત કરતાં જરા પણ વધુ લઉં તો હું બનું પ્રભુતરો ગુનેગાર. એ ગાંધીની સાબરમતી નદી, પહેલી વાત તો એમાં નર્મદાનું પાણી વહે છે, અત્યારે વહે છે એના કરતાં ભરેલું છે. એ જે જે કામ માટે નર્મદાનું પાણી છે એમાં આ જોગવાઈ જ નથી, આ રીતે નદીઓ ભરવાની અને પછી એમાં ક્રુઝ ચલાવવાની. ધીસ ઇઝ નોટ ડેવલપમેન્ટ, ધીસ ઇઝ ડેવલપમેન્ટ ફોર ધ સિલેક્ટેડ ફ્યુ. એટલે તમે તમારા નેચરલ રિસોર્સીસ છે એને એક્સપ્લોઇટ કરો છો. કોઈ ફિલોસોફરે કહ્યું છે કે યુ હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ, વોટ યુ આર બોરોઈંગ ઇઝ ફ્રોમ ધી માઉથ્સ ઓફ ધ ફ્યુચર જનરેશન. તો આ વિકાસ એ વિકાસ નથી, આ રાક્ષસી વિકાસ છે, શ્રી વિકાસ નથી. ગાંધી વિકાસની જે ફિલોસોફી છે તે સૌના માટે, સૌને પોતાના ખપ પૂરતું મળી રહે. કસ્તુરબા પછી સાત કે એમાં કોઈકે ડોનેશનના પૈસા આપ્યા હોય એમાંથી 7 રૂપિયાના કેળા લે તો બાપુ ના ચલાવી, અને પછી લખે ખરા પાછા ઘરમાં ચોર એમ કરીને પણ લખે. એ ગાંધી હતા. તો એ ગાંધી બનવું હોય તો આ ગાંધીને આત્મસાત કર્યા વગર ગાંધી ફિલોસોફી પર આધારિત ઉદ્યોગ કઈ રીતે હોઈ શકે? અને ખાદી માત્ર આપણે કન્સેશન ભાવે મળતી હોય ત્યારે ખરીદવાની, અથવા તો નેતાઓ એનો તહેવાર બનાવે ખાદી ખરીદવાનો. એ જે ખાદી પહેરે છે જે કેટલાક નેતાઓ, એ ખાદી તો આપણે આપણે હાથથી આમ ટચ કરીએ તો આપણને એટલા બધા પૈસા આપવા પડે કે ખબર નહીં પડે કેટલા બધા પૈસા. એટલે આ આ આ જે આપણામાં જે જે પેસી ગયું છે બેવડા ધોરણો, આપણે બેવડા ધોરણો સાથે જીવતી પ્રજા છીએ. સ્વીકારવું નથી આપણે કે આ અમારા ધોરણો બેવડા છે, એવું નથી સ્વીકારવું. વી લીવ અ ડુપ્લિકેટ લાઈફ. ગાંધી જયંતિ દરમિયાન જ ખાદી ખરીદવાની, એવું કંઈ એવું કોઈ નિયમ કઈ જગ્યાથી લાયા તમે? પૈદાળે જવાનું, ફોટા આવે ટેલિવિઝન પર આવે બધે, દરેક વસ્તુને આપણે ઇવેન્ટ બનાવી દેવાનું, ગાંધીને ઇવેન્ટ બનાવી દેવાનું, જે અત્યારે ગાંધી આશ્રમનું બની રહ્યું છે, બાપુને બોક્સમાં પૂર્યા છે કંઈક. એટલે જે ગાંધીજીને કોઈ બ્રિટિશરો નહીં કરી શક્યા એ આપણે કરી રહ્યા છીએ અત્યારે. તમે ગાંધી આશ્રમમાં જે રીતે ગાંધીજીને એક કંઈ હમણાં કંઈ નુકસાન નહીં થાય એટલે મૂક્યા છે, પણ બોક્સમાં પૂર્યા હતા વચ્ચે હું કહેતો, એ બ્રિટિશરો નહીં કરી શક્યા ગાંધીજી, એને જેલમાં નહીં રાખી શક્યા, આપણે બોક્સમાં ગાંધીજીને પૂરી શક્યા. એટલે આ જો તમારો વિચારસરણી હોય તો ફરગેટ અબાઉટ ઇટ. તમે ભારતમાં છો, ભારતીય છો, બધું ઘણું સારું, એ એક્સિડન્ટ છે, પણ તમે ગાંધી વિચારધારાના વાહક ન બની શકો. અને ગાંધી વિચારધારાના વાહક બનવું હોય તો સર્વત્ર સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો વા કશ્ય દુઃખમાપ્યા, એ જીવન મંત્ર તમારે સ્વીકારવો પડે. ગાંધીજી કોઈ પણ જ્ઞાનના વિરોધી નહોતા, એમણે ક્યારેય કોઈ જ્ઞાનનો વિરોધ નથી કર્યો. ગાંધી આજે હોત તો કંઈ મોટા ઉદ્યોગોનો વિરોધ નહીં કરતા હોત, પણ ચોક્કસ અમુક મર્યાદાઓ દોરાઈ હોત. પણ એ પછી એમના જે વારસદારો આવ્યા એમણે ધીરે 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 એમને અનુકૂળ આવે તે રીતની નીતિઓ બદલી. લાયસન્સિંગની પોલિસી એવી કરી નાખી કે ગમે તે હવે લઘુ ઉદ્યોગ, અહીં ગાંધીનો સિદ્ધાંત લગાડવો કે અમને સમજાવો. તમે પ્રવીણભાઈ ને અમે લગભગ સમકાલીન છીએ સરકારમાં, પ્રવીણભાઈ પણ ઉદ્યોગ ખાતામાં હતા, હું પણ ઉદ્યોગ ખાતામાં. પહેલાં લઘુ ઉદ્યોગની વ્યાખ્યા મશીનરીમાં કેટલું રોકાણ છે એના પરથી નક્કી થતી હતી, એ સાચી વ્યાખ્યા હતી. કારણ કે 15 લાખ પહેલાં 7.5 લાખ હતું, પછી 15 લાખ થયું, પછી 25 લાખ સુધી હોય, 25 લાખ સુધી મશીનરીમાં રોકાણ હોય તો એ લઘુ ઉદ્યોગ કહેવાય. પ્રગતિશીલ સરકારે 200 કરોડના ટર્નઓવર હોય એટલે લઘુ ઉદ્યોગ કહેવાય. 200 કરોડનું ટર્નઓવર કોનું હોય? એટલે આપણે નીતિઓ જે બનાવીએ છીએ એ નીતિઓ જેવી બનાવીએ છીએ કે જેમાં ગાંધી વિચાર આધારિત કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો પછી એમાં USP હોય એવી પ્રવૃત્તિ તમે કોઈ કરી શકો, હેન્ડીક્રાફ્ટની કે એવી કંઈ. તે પણ કોઈ પાછો છત્રછાયા તમારા ઉપર ધરવાવાળો હોય, કાં તો સરકાર હોય કે કાં તો કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, બાકી નહીં કરી શકો. બાકી અત્યારની નીતિઓ છે, નીતિઓ જ એવી છે
કે તમે જે જે બીજ વવાયા જેમાંથી નિરમા પેદા થયું, જેમાંથી રિલાયન્સ પેદા થયું, જેમાંથી તોરણ પેદા થયું, જેમાંથી રસના પેદા થયું, જેમાંથી પારસ ફાર્માસ્યુટિકલ્સ પેદા થયું, એ આજે નહીં થઈ શકે. આજે યુનાઇટેડ ફાર્માસ્યુટિકલ્સ, યુનાઇટેડ યુપીપીએલ એ મલ્ટીનેશનલ કંપની, 17 દેશમાં એની ફેક્ટરી છે. વેન આઈ જોઈન જીઆઈડીસી, એ રજુ શ્રોફ જાતે ચદીપેરી અને પ્લાન્ટમાં કામ કરતા હતા. ઇટ વોઝ સ્મોલ સ્કેલ યુનિટ. આપણે એ વાવવાનું જ, બિયારણ વાવવાનું જ બંધ કરી દીધું છે. હવે તમે બિયારણ વાવો નહીં, જે છે એ બિયારણ કાં તો મરી જશે, જે થઈ રહ્યું છે અત્યારે. અત્યારે મોટાભાગના સ્મોલ સ્કેલ યુનિટ્સ બંધ થઈ રહ્યા છે. બંધ એટલા માટે થઈ રહ્યા છે કે સરકારની દાનત એમને રિવાઈવ કરવાની નથી. તમે કોન્ટ્રાક્ટ લાઇસન્સિંગ કેમ નથી કરવા દેતા? મારી પાસે મશીન છે, મારી પાસે બિલ્ડિંગ છે, તમારે બનાવવું છે કશું તો ફાર્માસ્યુટિકલમાં જે રીતે તમે કોન્ટ્રાક્ટ લાઇસન્સિંગ પરમિટ કરો છો બધામાં કરો, તો ઓટોમેટિકલી વધારા પૈસાના રોકાણ વગર આ બધા એકમો જીવિત થઈ જશે. પણ બેઝિકલી ગાંધીને આપણે વેચવા નીકળ્યા છીએ, વેચવા નથી નીકળ્યા. આપણે ગાંધીને વેચવા નીકળ્યા છીએ, અને ગાંધીના નામે જ્યાં સુધી ફાયદો લઈ શકાય ત્યાં સુધી લેવાનો. આપણે તો એવું કહીશું કે નવી પાર્લામેન્ટ એ પણ ગાંધીનું મોડેલ છે, હોઈ શકે, પણ વાસ્તવિકતામાં છે કે નહીં. અને એના માટે આપણે બધા જવાબદાર છીએ. હું કોઈ એક ચોક્કસ વ્યક્તિને કે વ્યવસ્થાને દોષ દેવા માનતો નથી. આપણે બોલવાનું બંધ કર્યું છે, મારું શું મારે શું, અને ત્યાં સુધી આ જે સ્વાશ્રયની વાત છે એ સ્વાશ્રયની વાત શક્ય નહીં બને. ખેતીમાં પરિસ્થિતિ એવી આવી રહી છે કે ખેતી વાયેબલ જ નહીં રહે ગમે તેને એમએસપી આપો. આજે એક એકરથી ઓછો એવરેજ ખેતરની સાઇઝ છે. હવે ભાઈએ ભાગ પડશે એટલે અડધો એકર થઈ જશે, અને એમાં બે કાપલા હશે. 55% જમીન ખેતીની એ શેઢા નાળિયા પાળા એના નીચે છે, અને એમ છતાંય આપણો ખેડૂત આપણને 350 મિલિયન ટન ફૂડ ગ્રેન પેદા કરી આપે છે. એ જો ન કરે તો શું થાય? અથવા તમારે માની લો કે 20 મિલિયન ટન કે 30 મિલિયન ટન આયાત કરવાનું હોય તો શું થાય? લોકલ સોલ્યુશન્સની વાત કરીએ આપણે, તો તમારી પાસે બંદરો ઉપર કદાચ કોઈ મોટા ઉદ્યોગપતિ હોય તો ઉતારી આપશે 2-4 બંદરો, પછી એને લઈ કઈ રીતે જશો? તમારી પાસે છેવાડાના વિસ્તારો સુધી લઈ જવા માટેની પરિવહન વ્યવસ્થા જ નથી. રોડ અને રેલ બંને જેમ પેક છે. તો જ્યારે બેંગોલ ફેમાઇન થયો ત્યારે એવું નહોતું કે દેશમાં અનાજ નહોતું, અનાજ તો હતું, પણ એ અનાજને જ્યાં જરૂરત હતી ત્યાં લઈ જવા માટેની પરિવહન વ્યવસ્થા નહોતી. આજે આપણે એવડા મોટા જોખમ તરફ આગળ વધી રહ્યા છીએ, અને એ બહુ દૂર નથી. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ખેડૂત આજે એટલા માટે માગે છે કે એને પોસાતી નથી. પછી તો ઘઉં એને 20,000 રૂપિયે 20 કિલો થશે તો કઈ રીતે પોસાશે? 500 વારનો પ્લોટ હશે એમાં ઘઉં ઓછું થાય, કયા ભાવે પડે? એટલે આપણે આખી જે નીતિઓ છે એને આપણા દેશના સંદર્ભમાં પુનઃ વિચારણા કરવાની જરૂર છે. એને પુનઃ વિચારણા કરતી વખતે પછી ગાંધી વિચારને કેન્દ્ર સ્થાને મૂકવાની જરૂર છે, એ વગર આ દેશનો ઉદ્ધાર નથી. તમે વૈશ્વિકરણના ભાગ ભલે બનો, પણ વૈશ્વિકરણ એવું ના હોય કે તું કર મારી આંખમાં આંગળી જાય, હું કરું તારા મોઢામાં આંગળી, એટલે આંખે જાય ને આંગળીએ જાય. આમ ચીન સાથે લડવાનું, અને આમ આપણું ટ્રેડ ડેફિસિટ $100 બિલિયન કરતાં વધારે છે. ચીનના માલ સામાનનો બહિષ્કાર કરવાની આપણે વાત કરીએ છીએ, અને $4 બિલિયનનું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ચાઇના પાસેથી આપણે આયાત કરીએ છીએ. જો એ બંધ કરી દે 6 મહિનામાં આપણા ત્યાં એન્ટીબાયોટિક્સ અને વિટામિન્સ મળતા બંધ થઈ જાય. એવા કેટલીય પ્રોડક્ટ છે. આપણે જે કરવાનું છે તે પણ નથી કરતા. આપણે લાલબહાદુર શાસ્ત્રીજીએ એક વખતે અપીલ કરી હતી કે એક ટંકનું ખાણું છોડી દો અથવા ભાત ના ખાઓ, અને લોકોએ પ્રતિસાદ આપ્યો હતો,
પણ એ એ એ એ એ લાલબહાદુર શાસ્ત્રી છે ક્યાં અત્યારે? આપણે પહેલાં 5.5 કિલો તેલ ખાતા હતા માથાદી, આજે 20 કિલો તેલ ખાઈએ છીએ માથાદી દર વર્ષે. તો આ 5.5 કિલોમાંથી 20 કિલોનું પાછું 10 કિલો ના લાવી શકીએ? 80,000 કરોડ રૂપિયાનું વર્ષે આપણે તેલ આયાત કરીએ છીએ, તો એ આયાતને આપણે બંધ ન કરી શકીએ? કરી શકીએ આપણા હાથમાં, પણ તૈયાર કોણ છે આપણામાંથી? આપણે નિર્બંધ અથવા સ્વચ્છંદની આઝાદીના વારસદાર છીએ. આપણે બધું જ જોઈએ છે, બધું જ સરકાર કરશે, અને એટલે લોકશાહીની વ્યાખ્યા આપણે બદલી નાખી છે. નાની પાલખીવાળાએ ક્યાંક સાચું કહ્યું છે કે વી ટુડે આર લાઈક એ ડોન્કી લેડન વિથ ધ ગોલ્ડન બાર્સ. ધી ડોન્કી ડઝન્ટ નો ધી વર્થ એન્ડ વેલ્યુ ઓફ ગોલ્ડ, નોનધલેસ ઇટ ફીલ્સ ધ લોડ ઓફ ઇટ. ડેમોગ્રાફી ડિવિડન્ડ આપણે નથી લઈ શકતા, પણ ડેમોગ્રાફી ડિઝાસ્ટર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો ગાંધીયન ફિલોસોફી વાયબલ નથી, એવું છે જ નહીં. ઇટ ઇઝ વાયબલ, અને તમારે એ વગર છૂટકો પણ નથી. પણ આર વી વિલિંગ ટુ એક્સેપ્ટ ધીસ એન્ડ ડુ સમથિંગ એઝ અ નેશન? જેટલું આપણે આયાત ક્રૂડ ઓઇલ કરીએ છીએ, એટલું ખાવાનું તેલ આયાત કરીએ છીએ. તો આ વસ્તુ પણ આપણને કોઈક કહેશે તો આપણે ઘટાડીશું, અને એ કરીને શું કરીએ છીએ? કોલેસ્ટ્રોલ વધારીએ છીએ, બાયપાસ માટેનો આપણે કેસ આપણી જાતને ઊભો કરીએ છીએ. સો ઇટ ઇઝ નોટ ઇન્ડસ્ટ્રી એન્ડ ગાંધીયન ફિલોસોફી. એની ઇન્ડસ્ટ્રી કેન વર્ક ઓન ગાંધીયન ફિલોસોફી, પ્રોવાઇડેડ ઇટ સબડિવાઇડ્સ ઇટ સેલ્ફ ઇન ટુ 3 કમ્પાર્ટમેન્ટ્સ: કેપિટલ, ઓર્ડર એન્ડ ધ મેનેજમેન્ટ એન્ડ ધ લેબર. અને આ ત્રણેયનું સરખા ભાગે હિત જળવાઈ રહે, માલિકને મૂડીનું પણ યોગ્ય વળતર મળવું જોઈએ, જે સુપરવાઇઝર્સ છે જે લોકો સુપરવિઝન કરે છે, મેનેજર્સ છે એમને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ, અને જે લેબર છે એને એનું યોગ્ય વળતર મળવું જોઈએ. તો કેમ ના થાય? ગમે તે ઉદ્યોગ ગાંધીયન ફિલોસોફી પર થઈ શકે, પણ આજના આપણા કાયદા, એ કાયદાઓ અને જે રીતે એનું અમલીકરણ થાય છે, તે અમલીકરણ એ થવા દેશે ખરું? હમણાંનો તાજેતરનો એક દાખલો, સુરતમાં પોલીસ કમિશનર બદલાયા પ્રાણભાઈ, તો સાદા ડ્રેસમાં એ ટ્રાફિક ચેકિંગ માટે ઊભા હતા. તો બાકીના બધા તો કડક હોય, તો એક સ્કૂટરવાળાને પકડે, તો કે ભાઈ જવા દેને, રોજ તો પતાવે છે, તો આજે શું છે? સાહેબ ઊભા છે. તો એની પાસે ગયો કે ભાઈ પટાવને પટાવને, ધંધાના સમયે આખા માથાકૂટ કરે. એટલે આપણે આ પટાવને પટાવને વાળી ફિલોસોફી છે ને, એ આપણને એટલી બધી માફક આવી ગઈ છે કે આપણે વી આર સોલ ટુ ઇટ. એટલે આ પરિસ્થિતિમાં ન થાય એવું નથી. દિવેટા સાહેબ, ગાંધી એન થોટ કેન બી એપ્લાઇડ ઇફેક્ટિવલી ટુ એની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, પ્રોવાઇડેડ યુ આર ઓનેસ્ટ અબાઉટ યોર સેલ્ફ. I think Mandaven, I am coming to an end of that. That's very important. Last few minutes. Yes. Bilkul. So I think I'll stop here. And will you question all? Very good. એક વસ્તુ મારે એમને પૂછવી હતી, ગાંધીયન ફિલોસોફીમાં જે નાના કન્ટ્રીઝ, નોટ ટોકિંગ ઓફ ઇન્ડિયા, સ્મોલ કન્ટ્રીઝ, એ લોકોની અમુક ફિલોસોફી હોય છે. જ્યારે આપણે કંપેર કરીએ ઇન્ડિયામાં આ રીતે સ્કેલ ઓફ ઓપરેશન, અમનમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વગેરે વગેરે, પણ ઘણા કન્ટ્રીઝમાં આવી રીતે ફંક્શનિંગ, આ રીતે ફંક્શનિંગ થાય છે, એમાં પ્રોફિટેબિલિટી થાય છે. હવે એમાં ગાંધીયન પ્રિન્સિપલ્સ ઇનડિરેક્ટલી આવી જાય છે હું માનું છું, આપણે ભલે માનીએ નહીં, કે એવી જાતની સિચ્યુએશન
આપણે ત્યાં થઈ શકે કે કેમ? સાહેબ, આપણે જ્યારે આ વાત કરીએ ને ત્યારે દાખલા તરીકે સ્વીડનનો દાખલો લઈએ તો સ્વીડનનો કુલ વિસ્તાર ગુજરાત કરતાં 4 ગણો છે અને વસ્તી મુંબઈ કરતાં ઓછી છે. 80% જમીન ઉપર જંગલો છે. તો એ દેશ લો તમે કે મસ્કાત ઓમાન લો કે જ્યાં 6.5 લાખની વસ્તી છે અને અફાટ રિસોર્સિસ છે, એ લોકો કરી શકે છે. આપણા ત્યાં શિક્ષણ અને વસ્તી આ બે બંને વસ્તુ આપણને ગળામાં ઘંટીના પડિયાની જેમ બંધાયેલા છે. તેટલા માટે ડાયરેક્ટલી કોઈ મોડેલ આપણા ઉપર નહીં લાગે, આપણે આપણું જ મોડેલ ડેવલપ કરવું પડશે. આપણા જેવું મોડેલ સાહેબ થાય કઈ રીતે? જ્યાં વસ્તી આપણા જેવી આ જેટલી નથી, શિક્ષણ વધારે છે, પર કેપિટા ઇન્કમ આપણી બાંગ્લાદેશ કરતાં ઓછી છે. માથા દીઠા હોય ખૂબ ખૂબ સવાલ. એટલે હવે આપણો છે અને આપણે ઓન અપ કરીએ, આપણે એની જવાબદારી લઈએ તો મને લાગે છે કે આમાં આગળ કંઈક સોલ્યુશન્સ તરફ આપણે જઈ શકીએ. બેનારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આટલા વિસ્તારથી અને આટલી સુંદર રીતે આજે આપણે.